guru tiap saat dia disambel so yang mari nomor vinan tice memang jila pustak nuna saat disambel jo sau beti bajau jo sau jena lekak cek Krishna Patel perkasan nuna se amnika perkasan Ahmedabad a pustak ni kimat 110 rupiah che a pustak na kul pej 112 che a pustak na pratham pej par behtrin ma rahi dikri nu chitra che jyare chhella pej par dikri vishe kavita lakhel che તેના લેખક છે નરેન્દ્રભાઈ મોદી આ પુસ્તકની અનુક્રમણિકા કુલ 12 પૃષ્ઠમાં વહેંચાયેલી છે જેનો હું ટૂંકમાં સાર કહીશ ભારતમાં 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ 918 છે જ્યારે ગુજરાતમાં 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ 908 છે આ આંકડા ગુજરાત અને ભારત દેશ માટે ચિંતાજનક છે હજુ પણ સમય આપણા હાથમાં છે સ્ત્રી ભૂણ હત્યાને આપણે અટકાવવી જોઈએ નહીંતર સમાજમાં ઘણી બધી સમસ્યાઓ પેદા થઈ શકે છે દર વર્ષે 40000 ભૂણોની હત્યા થઈ રહી હોય એનો અર્થ એ છે કે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોય અને યુદ્ધમાં પણ વર્ષ દરમિયાન 40000 સૈનિકોની હત્યા નહીં થતી હોય આ યુદ્ધ કાયદા અને દંડ દ્વારા નહીં રોકી શકાય તેના માટે હૃદય પરિવર્તન જરૂરી છે આ ચોપડીમાં જન્મી નથી એવી દીકરીનો પત્ર છે એ વાંચીને મને દુઃખ થયું કે પત્ર આ મુજબ છે માં મને ખબર પડી છે કે મને જન્મતા પહેલા જ અટકાવી રહી છે આવું શું કામ કરી રહી છે કુકમાં જ ઉતરી રહેલી પોતાની વાલી દીકરીને શરીરમાં ચીપિયાવાનું પૂછવું માતા કેવી રીતે સહન કરી શકે છે આ સાંભળીને હું ડરી ગઈ છું વાલી માતા આવું ક્યારે ન કરીશ મને જન્મ માટેની ઘણી ઈચ્છાઓ છે મારે તારી ગોદમાં નાના નાના પગવડે છંછમ નાચવું છે એક દીકરા માટે આવી કેટલી દીકરીઓની બલિ ચડાવી દે છે એ મહા પાપ છે જોજે મારા હાથમાં મહેંદી મુકાશે લગ્ન થશે અને તમારા આંગણામાંથી પંખી બનીને ઉડી જઈશ મને હમણાં જ ચૂકા ઉડાડી દે છે હું તમારા પ્રેમનો બીજ છું મને મારશો નહીં તમારી ડાળ પર ફળ બનીને ખીલવા દેજો મારે પંજાબી ડ્રેસ ન જોઈએ હું મોટી બહેનના કપડાં પંજાબી ડ્રેસ પહેરી લઈશ પણ હે માં મને એક વાર તારા ગર્ભમાંથી જન્મ દઈ ચાંદ તારાઓ ભરેલા આકાશ નીચે જીવવા માટે તક આપજે હું તારી દીકરી છું એક દીકરો હોત તો ઉછેરી શકતી હતી મારામાં શું ખૂટે છે આ તે ભૂખમાં ઉછરી રહેલી ન જન્મેલી બાળકીનો પોતાની માતાને ભૂખા તેથી પુસ્તકમાં કવિ શૂને લખ્યું છે કે નારી તું નારાયણીના ઉપનામ અહીં અપાય છે નારી તું નારાયણીના ઉપનામ અહીં અપાય છે ગર્ભમાં સ્ત્રી ભૂણની જાણ થતા જ હણાય છે કુવારિકા માનીને ક્યાંક તે પૂજાય છે કુવારિકા માનીને ક્યાંક તે પૂજાય છે ક્યાંક ભૂખ્યા વરુઓનો શિકાર પણ બની જાય છે નારી એ શક્તિને જગદંબાનું રૂપ છે નારી એ શક્તિને જગદંબાનું રૂપ છે માતે માં બીજા વગડાનાવા કહેવાય છે એ માના છેલાથી આશ્રમમાં ટૂંકા થાય છે નારી નારી તું નારાયણીના ઉપનામ અહીં અપાય છે ગર્ભમાં જ સ્ત્રી ભૂણની જાણ થતા જ અણાય છે દીકરીઓ માટે અલગ અલગ સમસ્યાઓ રહેલી છે તેમાંની એક સમસ્યા દહેજ છે વીરપુરની એક ઘટના છે ત્રણ બહેનો એક સાથે આત્મહત્યા કરી લીધી આત્મહત્યા પાછળનું કારણ એ હતું કે અમારા પિતાની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ દહેજની વ્યવસ્થા નહીં કરી શકે તે માટે અમે આત્મહત્યા કરીએ છીએ દીકરીઓ દહેજના કારણે આત્મહત્યા કરે તે સમાજ પર મોટું કલંક છે દહેજ એક માનસિક પીડા છે આ બાબત પર આપણે ભાર મૂકીને કન્યાપુણ હત્યા તથા નારીની સમસ્યાઓ અટકાવી શકીએ ભાગ નંબર 10 માં દીકરી વિશે સૂત્રો આપેલ છે તેમાંના હું તમાર થોડાક તમારી સમક્ષ રજૂ કરું છું કુલ એક તારે તે દીકરો ને કુલ બે તારે તે દીકરી કુલ એક તારે તે દીકરો ને કુલ બે તારે તે દીકરી એક મગની બે ફાડ આ દીકરી જગપાલક લોકેશ્વરી વાવ્યું પણ ઉગ્યું નહીં દાન ગયું બે કામ વાવ્યું પણ ઉગ્યું નહીં દાન ગયું બે કામ શ્રેષ્ઠ કન્યા દાન છે સર્જે સૃષ્ટિ નિદાન દીકરી દીકરો દીકરી એક સમાન આપજો સૌને તક સમાન દીકરો દીકરી એક સમાન આપજો સૌને તક સમાન તારકો આકાશની કવિતા છે જ્યારે દીકરીઓ પૃથ્વીની કવિતા છે ભાગ નંબર 11 માં કવિતા સ્વરૂપે સ્ત્રીપુરુષ બચાવવાની વાત કરવામાં આવી છે જેમાં 6 કે 7 કવિતાઓ આપવામાં આવી છે ભાગ નંબર 12 માં સ્ત્રીપુરુષ હત્યાનું નાટક આપવામાં આવી છે તે ખૂબ જ હૃદયસ્પર્શી છે આ ટૂંકમાં ચોપડીનો સાર કહીશ અને મારી વાણીને વિરામ આપીશ યાદે વિસર્વ ભૂદેશુ શક્તિ રૂપેણ સંસ્વિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ પરંપરાની જાણવાની કરનાર અને અહિંસાનો પરમો ધર્મના સિદ્ધાંત માનનાર આપણે સૌએ હજી પૃથ્વી પર જન્મ નથી લીધો એવી આપણી દીકરીની હત્યા કરી વર અન્યાય અને અનર્થ કર્યા છીએ દીકરી વાહનના દરિયો એવી દ્રષ્ટિ ધરાવતા ગુજરાતમાં આજે
સ્ત્રી પણ હત્યા દીકરીને જન્મ ન દેવી આવી સંકુચિત મનોવૃત્તિ કેમ થઈ ગઈ છે? આ એક આત્મમંથનનો વિષય છે. દરેક માબાપે આત્મમંથન કરવું જ રહ્યું, જેમાં સંસ્થાઓ, સમાજ, સરકાર, વ્યક્તિ સાથે મળીને કામ કરશું તો આપણને સફળતા મળશે. અસ્તુ જય હિન્દ.